ધર્મમાં અને કલ્ચરલી આ પ્રાણીને ઘણું મહત્ત્વ અપાવવા આપવામાં આવ્યું છે તેમ છતાં પણ લોકો ઇકોનોમિક લોસના કારણે એને નેગેટિવલી જોતા થાય છે તો આ વસ્તુ બહુ જરૂરી છે કે જે ચોથો પોઈન્ટ મેં બતાવ્યો પ્રેઝન્ટેશનમાં કે જે હ્યુમન વાઇલ્ડલાઇફ કોન્ફ્લિક છે અથવા તો ઇન્ટરફેસ છે એને એડ્રેસ કરવું ખૂબ જ જરૂરી છે તો અત્યારે અમે જે પણ કાર્યક્રમ કરી રહ્યા છીએ ત્યાં લોકોની સાથે એમાં સૌથી અગત્યનો જે અમારો પ્રોગ્રામ છે એ છે લાઈફ સ્ટોક ઇન્સ્યોરન્સ એટલે કે પશુ વીમા યોજના હવે આપણને જેમ આપણે માણસનો વીમો કરાવીએ છીએ એવી રીતે પશુઓનો વીમો કરાવવાથી શું ફાયદો થાય એવો પ્રશ્ન થાય તમને કારણ કે આ જે પશુઓ છે જેને સ્નોલેપર્ડ અથવા વરુ વોલ્ફ જે એનો શિકાર કરે છે તો આ લોકોને જ્યારે પાંચ હજારથી લઈને ચાલીસ હજાર રૂપિયા સુધીનો સુધીનું નુકસાન થઈ શકે છે તો આ નુકસાનને ભરપાઈ કેવી રીતે કરવું તો એના પર અમે ઘણો વિચાર કર્યો લોકોની સાથે વાતચીત કરી મારા જે કલીક છે ડૉક્ટર ચારુદત્ત મિશ્રા જેમણે અહીંયા આગળ પોતાનું પીએચડીનું અધ્યયન કર્યું હતું એમણે ગામ લોકોની સાથે ઘણી વાતચીતથી એક જે સારો ઉકેલ મળ્યો એ હતો કે જો આ પ્રાણીઓનો વીમો ઉતરાવવામાં આવે તો એમને કંઈક આના પર વળતર મળી શકે અને આ વળતર એ એની જે બજાર કિંમત હોય એટલું ન હોય પણ એની એનાથી અડધું કે એનાથી વધારે તો મળી જ શકે એમને એટલે આ રીતે એક લાઈફસ્ટોક ઇન્સ્યોરન્સ અથવા તો પશુ વીમા યોજનાની શરૂઆત કરી અને આ યોજનામાં અત્યારે અમારી સાથે અગિયાર ગામ જોડાયેલા છે અને એમાં જે પણ લોકો એમના જે પણ ઢોર ઢોરઢાખર જે છે એનો ઇન્સ્યોરન્સ વીમો કરાવ્યો હોય તો એ લોકોને આના માટે વળતર મળે છે એની જરૂરિયાત માત્ર એટલી જ છે કે એ લોકોએ જ્યાં પણ શિકાર થયો હોય અથવા તો જ્યાં પણ પોતાનું ઢોરઢાંખર મર્યું હોય એ જગ્યા એ ગામની જ કમિટી જે છે એને બતાવવાની રહે છે એ લોકો એને વેરીફાય કરે છે અને એના પછી ગામ લોકો જ પોતે ભરેલા પ્રીમિયમથી અમે એમને થોડીક મદદ થોડા વર્ષો કરી પાંચથી છ વર્ષ હવે અમે લગભગ મોનિટરિંગમાં જ ઇન્વોલ્વ છીએ ભાગ્ય અમે એમાં સામેલ થઈએ છીએ જો એમનું ભંડોળ ઘટે તો જ અમે ફરીથી મદદ કરવા માટે આવીએ છીએ બાકી ગામ લોકો જ જાતે એને ચલાવે છે અને એ લોકો વેરીફ કરે ક્લેમ બરાબર હોય તો વર્ષના અંતે એ લોકોને જે પણ વળતર જે યોગ્ય વળતર હોય એ મળે છે એટલે આખી પ્રોસેસ જે છે એ અડોપ્ટ કરવામાં આવી છે ત્યાંના લોકોએ જે પ્રમાણે વિચાર કર્યા એના પ્રમાણે એટલે ઘણા બધા સુધારા વધારા એમણે સૂચવ્યા એ અમે અમલમાં મૂક્યા અને એના પછી આ આખી જે યોજના છે એ બહુ જ સરસ રીતે ચાલી રહી છે અમુક ગામમાં તો આ દસ વર્ષ જેટલો સમય પણ થઈ ગયો છે અને હજુ એ સારી રીતે ચાલી રહી છે એનો મતલબ એવો છે કે કદાચ આ સફળ છે અને બીજા ગામોમાં પણ અમે એને કોશિશ કરી તો અત્યારે કુલ અગિયાર ગામમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આ બહુ જ સારી રીતે લોકો એને જોઈ રહ્યા છે હજુ બીજા વિસ્તારમાં એને ફેલાવાની શક્યતા છે જે બીજો કોન્ઝર્વેશનનું અમે કામ કરીએ છીએ એ છે ગ્રેઝિંગ ફ્રી રિઝર્વ એટલે કે ગામમાં જે પણ ચરાણનો વિસ્તાર છે ગામમાં હંમેશા ચરાણનો વિસ્તાર જરૂરત કરતાં વધારે હોય છે આ વિસ્તારોમાં અને એમાંથી અમે ગામ લોકોને એવી વિનંતી કરીએ છીએ કે તમે આમાંથી જો થોડોક વિસ્તાર મર્યાદિત રાખો માત્ર વન્યજીવો માટે જ્યાં તમારા ઢોરઢાખર ન જાય અને તમે જ્યાં એને બીજી કોઈ પણ વસ્તુ ત્યાંથી લો નહીં જેમ કે બળતણ છે કે કોઈપણ જાતની વનસ્પતિ છે તો આને અમે ગ્રેઝિંગ ફ્રી રિઝર્વસ કહીએ છીએ કે અહીં બિલકુલ ચરાણ ન થાય અને આ જે જગ્યાઓ છે એ ત્યાં જે વાઇલ્ડ લાઈફ છે એટલે કે જે જંગલી પશુઓ છે એ ત્યાં આગળ બહુ સારી સંખ્યામાં એમને પાછા આવે છે અને ત્યાં એમને વધારે એમની સંખ્યા જે છે એમાં વૃદ્ધિ થાય છે તો છેલ્લા દસ વર્ષોમાં અમે જોયું કે ત્રણથી ચાર ગણી સંખ્યા જે વન્યજીવો છે એની ત્યાં વધી છે અને આ ગ્રેઝિંગ ફ્રી રિઝર્વ્સ છે એ અત્યારે ચાર ગ્રેઝિંગ ફ્રી રિઝર્વ્સ અમારી પાસે છે જે અમે એગ્રીમેન્ટ કરીએ છીએ ગામ લોકોની સાથે માલિકી સંપૂર્ણપણે એમની છે અમે એની પર કોઈ પણ હક નથી કરતા માત્ર એટલું જ છે કે જે અમુક પ્રવૃત્તિઓ જે મર્યાદિત છે એ પ્રવૃત્તિઓ ત્યાં ન થાય એના માટે ગામમાંથી જ ચોકીદાર નીમવામાં આવે છે અને એને અમે જે પણ વળતર ચૂકવવાનું એ પણ ચૂકવીએ છીએ અને આ ત્રણથી પાંચ વર્ષનો એગ્રીમેન્ટ કરીએ છીએ ગામની સાથે તો આ બહુ જ સરસ રીતે ચાલી રહ્યું છે જે ગામોએ રિઝર્વ્સ આપ્યા છે એમણે આ એગ્રીમેન્ટ્સ રિન્યૂ પણ કર્યા છે અને અત્યારે લગભગ પચીસ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં આ રીતે વન્યજીવોની સંખ્યા વધી રહી છે જેના કારણે અમે એવું માનીએ છીએ કે સ્નો લેપર્ડ એનો શિકાર કરશે અને એના કારણે જે ઢોર ઢાંકર છે એનો શિકાર ઓછો થશે તો આ બીજી છે આના પછી જે ત્રીજી જે વાત છે કોન્ઝર્વેશનની એ છે બેટર હર્ડિંગ પ્રેક્ટિસીસ તો આપણે ઘણીવાર જોઈએ કે ઢોર ઢાંકર ચરાવવા માટે જ્યારે માણસ જાય ત્યારે જ્યારે લાપરવાહ થઈ જાય ત્યારે જ એ પાલતુ પ્રાણીનું શિકારી પ્રાણી શિકાર કરે છે એટલે જો કોઈ પણ ચરાણ કરવાવાળો માણસ જો ધ્યાન રાખે તો ઓછામાં ઓછું નુકસાન થાય છે અને આ વસ્તુ અમે જ્યારે ધ્યાનથી જોઈ ત્યારે અમને એવો ખ્યાલ આવ્યો કે આ લાપરવાહી અટકાવવા માટે જો આમને આપણે કોઈપણ રીતે પ્રોત્સાહન આપીએ તો એ ખૂબ જ સારું થાય એટલે અમે જે પણ આવી રીતે ઘણા ગામોમાં તો એવું છે કે હજુ આજે પણ અમુક જ લોકો આ ઢોર ચરાવવાનું કામ કરે છે અને એને આખું ગામ સપોર્ટ કરે છે એટલે એ લોકોની માત્ર આ જ પ્રવૃત્તિ છે એમની આ નિશ છે ગામમાં આ જ એમની પ્રવૃત્તિ છે અને એ લોકોને અમે પ્રોત્સાહિત કર્યા કે જો આખા વર્ષમાં તમે એટલું સારું ચરાણ કરો કે જેનાથી કોઈ પણ પ્રાણીને નુકસાન ન થાય તો પછી વર્ષના અંતે તમને ઈનામ આપવામાં આવશે તો એ રોકડ ઇનામ કે એમની જરૂરિયાતની કોઈક વસ્તુ એવી રીતે અમે આપીએ છીએ અને એના કારણે એ લોકોને ખૂબ પ્રોત્સાહન મળે છે એ લોકો ખુશ થાય છે અને વધારે ધ્યાન રાખે છે તો આના કારણે પણ જે જંગલી પશુઓ દ્વારા જે શિકાર થાય છે ઢોર ઢાંકરનો એ ઓછો થાય છે એટલે આ એક ત્રીજી પ્રવૃત્તિ છે એના પછી જે પ્રવૃત્તિ છે એ છે પ્રેડેટર પ્રૂફ કોરલ્સ આના હું ચિત્ર પણ આપને બતાવીશ પછીથી તો આ પ્રેડેટર પ્રૂફ કોરલ્સ એટલે કે જે વાડા છે પશુઓને રાત્રે જે વાડાઓમાં રાખવામાં આવે છે તો એ બહુ જ વીક હોય છે એની અંદર કેટલીય જગ્યાએ શિકારી પ્રાણી અંદર દાખલ થઈ શકે એવું હોય છે અને એના કારણે રાત્રે હિમ દીપડો કે વરુ એની અંદર જઈ અને શિકાર કરે છે મોટાભાગે સ્નો લેપર્ડ આવી રીતે શિકાર કરે છે અને જ્યારે એ આવા વાડામાં જાય ત્યારે પછી ત્યાં પાંત્રીસ ચાલીસ ઘેટાબકરા હોય તો એની જરૂરિયાત એક કે બેની હોય પણ એના બદલે ત્યાં આગળ વધારે શિકાર કરી કાઢે છે એટલે એક સાથે પચીસ ત્રીસ બકરાનો લોસ થાય તો આને અટકાવવા માટે અમે આ જે પણ વાડા છે એને એકદમ સુરક્ષિત કેવી રીતે બનાવો તો એના માટે જે લોખંડની જાળી મળે અને એના દરવાજા એકદમ સરસ બંધ થાય એવા પ્રોપર દરવાજા આ અમે એક અત્યારે તો શરૂઆત જ કરી છે આની એટલે એક ગામમાં અમે આવી રીતે કર્યું છે અને જે પણ અગિયાર પરિવારો છે એમને આ રીતે મદદ કરી છે તો એમના જે વાડા છે હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે એટલે હવે અમે એવું માનીએ છીએ કે એક વર્ષ માટે અમે આને મોનિટર કરીશું અને જો બરાબર લાગશે તો પછી આ જ ગામની સાથે અમે વધારે વન્યજીવોના રક્ષણ માટે કેવી રીતે કામ થઈ શકે એ વિચાર કરીશું કારણ કે એમને જ્યાં સુધી તકલીફ હોય ત્યાં સુધી એ લોકો કોન્ઝર્વેશનની વાતમાં સામેલ ન થાય એટલે એમની તકલીફ જો અમે દૂર કરીએ તો એ લોકો જરૂર એ આજુબાજુના પ્રાણીઓ વિશે વિચારે એટલે આ એક વર્ષ સ્કીમ ચાલે એના પછી એમને તરત જ ખબર પડશે કે એમનો લોસ ઘટવાથી એમનું જે નકારાત્મક વલણ છે એમાં ચોક્કસ ફરક આવશે અને આ ફરકના કારણે એ લોકો હવે અમારી જે બીજી પ્રવૃત્તિ છે એમાં સ્વેચ્છાએ જોડાશે તો આ થઈ ચોથી પ્રવૃત્તિ અમારી અને જે છેલ્લી છે એ છે મોનિટરિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન કે આ જે પણ કંઈ પ્રવૃત્તિ થઈ રહી છે તો એ બહુ જરૂરી છે કે એનું ડોક્યુમેન્ટેશન થાય કે એનું સંપૂર્ણપણે નિયમન થાય અને એનું મોનિટરિંગ એટલા માટે જરૂરી છે કે અમે જે કરી રહ્યા છીએ એ સારું થઈ રહ્યું છે ક્યાં સુધારા વધારેની જરૂર છે લોકોને તકલીફ પડે છે એ લોકો આનાથી ખુશ છે એમનો શું ફીડબેક છે તો આના માટે જે જરૂરી વસ્તુ છે એ છે મોનિટરિંગ તો આ રીતે અમે મોનિટરિંગ કરીએ છીએ જે પણ રિઝર્વસ છે એમાં પણ રેગ્યુલરલી અમે જોઈએ છીએ કે ત્યાં આગળ જે વનસ્પતિ છે અને પ્રાણીઓ છે એની સંખ્યામાં અથવા તો એના કવરમાં વધારો થઈ રહ્યો છે ત્યાં કોઈ ગેરકાયદે કામ થતું નથી અને ગેરકાયદે રીતે ઢોરનું ચરાણ નથી થતું આ જે ચોકીદારો જે નિમાયા છે એ લોકો અને અમારો જે સ્ટાફ છે સ્થાનિક લોકોનો એ આ રેગ્યુલરલી આનું ધ્યાન રાખે છે તો આ મોનિટરિંગની એક્ટિવિટી છે અને ડોક્યુમેન્ટેશનની એક્ટિવિટી છે નેક્સ્ટ પર જઈશું આપણે અને તો આ જે ચાર ચિત્રો છે એમાં આપ જોઈ શકો છો કે એક જે જમણી તરફ ઉપરની તરફ છે એ ત્યાંની મોનાસ્ટ્રી છે એટલે કે મઠ છે બુદ્ધિસ્ટ મઠ જે લોકો હજુ પણ આને ખૂબ માને છે અને બુદ્ધ ધર્મનું વર્ચસ્વ છે અહીંયા અને જે પણ દલાઈ લામાજીનું નામ તો આપણે બધાએ સાંભળ્યું જ છે એ સૌથી મુખ્ય લામા છે અત્યારે સાધુ છે અને એના સિવાય પણ જે લામા છે એને એનો ઉપદેશ અને એમના જે પણ વ્યાખ્યાનો છે એ ગામ લોકો હજુ આજે પણ સાંભળે છે લામા જે છે એ ગામમાં જઈ અને પોતાનો ઉપદેશ પણ આપે છે એટલે આ બહુ જરૂરી અમે સમજીએ છીએ અને એમને પણ અમે ઇન્વોલ્વ કર્યા છે બીજું જે ચિત્ર છે એ આપ જોશો કે કેમ આને ઠંડો રણ પ્રદેશ કહેવામાં આવે છે તો ડાબી તરફનું ઉપરનું ચિત્ર તમે જોશો તેમાં દેખાય છે કે બિલકુલ રણ પ્રદેશ જેવું વાતાવરણ છે બરફ છે અને રણ પણ છે અને ખૂબ જ ઓછી વનસ્પતિ અને આવા વિસ્તારોમાં અમે કામ કરીએ છીએ ખૂબ જ ઠંડા વિસ્તાર છે ખૂબ જ દુર્ગમ છે અને ઘણા બધા કિલોમીટર હજુ પણ ચાલીને જવું પડે છે તો આવા વિસ્તારમાં કામ કરીએ છીએ ઘણી ત્યાં કેમ્પિંગ કરવું પડે છે તો નીચેના ફોટામાં જે અમને ખૂબ આનંદ આપતી પ્રવૃત્તિ છે આમાં કોઈ તકલીફ તો ચોક્કસ છે આમાં પણ એ તકલીફમાં પણ મજા છે અને અમે એને એન્જોય કરીએ છીએ કારણ કે દરેક અમારી જે ટ્રીપ છે એડવેન્ચર થઈ જાય છે અને આવી રીતે ટેન્ટમાં અમે રહી અને કોઈ રિસર્ચ અથવા સર્વે કરતા હોઈએ અથવા તો કોઈ દૂરદરાજના ગામમાં જતા હોય ત્યારે આવી રીતે અમારી સાથે ટેન્ટ અને ઘોડા કે ખચ્ચર કે ગધેડાની ઉપર આ સામાન લઈ જઈએ અને સ્થાનિક લોકોની મદદથી આ કામ કરીએ છીએ તો જમણી બાજુના ખૂણામાં જે ચિત્ર છે એમાં જે પ્રેડેટર પ્રૂફ કોરલ એટલે કે જે વાડો સુરક્ષિત કરવામાં આવ્યો છે એનું ચિત્ર છે કે એનો દરવાજો એની જાળી એ એટલી સરસ રીતે હવે નવી જે અમે કરી આપી છે એ છે કે જેમાં શિકારી પશુ દાખલ થઈ જ ન શકે એટલે આ બહુ જ લોકોના માટે સારું થયું છે તો આના માટે ઉપરના ફોટામાં આપ જોઈ શકો છો કે વાહન હોવા છતાં પણ ઘણીવાર અમારું કામ અટકી જાય છે કારણ કે હિમાલયમાં વેધર જે છે એ અનપ્રેડિક્ટેબલ છે તમે એવું નક્કી ન કરી શકો કે આજે સવારે સરસ વાતાવરણ છે તો સાંજ સુધી એવું ને એવું જ રહેશે બરફવર્ષા પણ થઈ શકે ભૂસ્ખલન પણ થઈ શકે તો ઘણી જગ્યાએ અમે ફસાઈ પણ જઈએ છીએ કામ કરવામાં પણ મુશ્કેલી પડે છે ખાસ તો જે અહીંના લોકોની જે ખાસિયત છે એ એ છે કે એમના જે ત્યાં હજુ પંચાયતી રાજ હજુ નથી આવ્યું આ હમણાં જ અમલીકરણ ચાલુ થયું છે પણ અત્યાર સુધી એમને જે રીતે પોતાની જાતને એકજૂથ રાખી છે અને ગામની અંદર જે એકતા છે એ બહુ જ સારી છે અને એટલે અમે હંમેશા એમની સાથે મિટિંગ કરીએ છીએ અને એ મિટિંગોમાં જે પણ નિર્ણય લેવાય એના પર પછી આગળ કામ ચાલે છે તો આ કોઈ પણ અમારે નવી પ્રવૃત્તિ કરવી હોય તો ગામની સાથે મીટિંગ કરી એમને સમજાવી એમાં જે ખાસ કરીને વડીલો છે એની સાથે વાતચીત કરી જે યુવા વર્ગ છે એની સાથે વાતચીત કરી એટલે અમને ભૂતકાળમાં શું સારું હતું એ પણ જાણવા મળે ભવિષ્યમાં એમને શું જોઈએ છે એ પણ જાણવા મળે અને પછી અમે એમની સાથે આગળ પ્રવૃત્તિ કરીએ છીએ તો આ આ અમારી પદ્ધતિ છે કે લોકોની સાથે સતત સંપર્કમાં રહીએ છીએ અને એમને એમની સાથે વાતચીત કરી અને જે મેં આગળ જણાવ્યું એમ કે સોશિયલી એક્સેપ્ટેબલ અને લોકલી રેલેવન્ટ આ બે વસ્તુ જોઈને જ અમે આગળ કાર્ય કરીએ છીએ અહીંયા ખાસ કરીને આ જે ચિત્રમાં ડાબી બાજુ જે ચિત્ર છે એમાં આપ જોઈ શકો છો કે ત્યાં બ્લૂ શીપ એટલે કે ભરલ મેં જેમ આગળ કહ્યું એમ તો આ જે સ્નો લેપર્ડનો મુખ્ય શિકાર છે એની સારી સંખ્યા છે અને આ જે રિઝર્વ બનાવ્યું એના કારણે આ સંખ્યા વધી છે અને એના કારણે કદાચ સ્નોલેપર્ડ જે પાલતુ પ્રાણીઓનો શિકાર કરે છે એ ઘટે એવું અમે માનીએ છીએ તો આનું મોનિટરિંગ અમે હજુ પણ કરી રહ્યા છીએ અને એવું લાગે છે કે આમાં ચોક્કસ કંઈક ફરક અમને જોવા મળશે નેક્સ્ટ સ્લાઇડ પર આપણે જઈએ તો આ કોન્ઝર્વેશનનું કામ જે છે એમાં જે મુખ્ય જે અમારો ખાસ જે અમારો ભાર છે એ છે કે લોકોને જે ઇકોનોમિકલી જે તકલીફ છે નાણાકીય જે ભીડ એમને અનુભવાય છે સ્નોલેપડના કારણે એને અમે કેવી રીતે ઓછી કરીએ અને કેવી રીતે એમને મદદરૂપ થઈએ જ્યારે પણ લોસ થાય ત્યારે પણ આ વસ્તુ જે છે એ લાંબા સમય સુધી મદદ કરનારી વસ્તુ નથી કારણ કે માત્ર નાણાકીય મદદથી લોકોના વિચાર અને વલણમાં ફેરફાર આવે પણ એને ઘણો સમય લાગે છે તો જે જે વસ્તુ પાયાની છે લોકોના વલણમાં અને વિચારોમાં ફેરફાર અને એમની ભાવનાઓમાં ફેરફાર લાવવા માટે એ છે કોન્ઝર્વેશન એજ્યુકેશન એટલે કે પર્યાવરણ શિક્ષણ અથવા તો વન્યજીવના સંરક્ષણ માટેનું શિક્ષણ તો આ જે પ્રવૃત્તિ છે એ અમે સમજીએ છીએ કે સૌથી અગત્યની પ્રવૃત્તિ છે અને આ પ્રવૃત્તિ અમે સ્પીતિ અને લદ્દાખના વિસ્તારોમાં બત્રીસ સ્કૂલમાં અત્યારે અમે હિમાલયન નેચર ક્લબ કરીને એક ઇન્સ્ટિટ્યુશન શરૂ કર્યું છે જેનાથી આ પ્રવૃત્તિ કાયમી ચાલુ રહી શકે દરેક સ્કૂલમાં એક શિક્ષક જે છે એના કોઓર્ડિનેટર હોય છે અને આ જે સ્કૂલો છે એની સાથે અમે નિયમિત રીતે પ્રવૃત્તિ કરીએ છીએ વન્યજીવોને લગતી અને સંરક્ષણને લગતી ધોરણ પાંચથી નવના વિદ્યાર્થીઓ આમાં ભાગ લે છે અને લગભગ પંદરસો જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે અમારા જુદા જુદા કાર્યક્રમોમાં ઇન્વોલ્વ થાય છે એવી રીતે જે બીજું અમે ઇન્સ્ટિટ્યુશન ત્યાં ઊભું કર્યું એને અમે યુથ અવેરનેસ ક્લબ કહીએ છીએ જે બાર ગામોમાં અમે શરૂ કર્યું છે અને જે યુવા વર્ગ જે બહુ જ સક્ષમ છે એક્ટિવ છે સક્રિય છે તો આ યુવા વર્ગને કેવી રીતે વન્યજીવ સંરક્ષણમાં સાથે લેવો તો કિબ્બર ગામ જેમાં અમે કામ કરીએ છીએ ત્યાંના યુવા વર્ગથી અમને ખ્યાલ આવ્યો કે આ જે યુવા વર્ગ છે એ ખૂબ જ સક્રિય હોવાના કારણે અને એકબીજાની સાથે સતત સંપર્કમાં રહેવાના કારણે અમારા કામમાં ખૂબ મદદ કરી શકે એમ છે અને એમને પણ જે જુદી જુદી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ અત્યારે આવી રહી છે ખાસ કરીને ટુરિઝમ એ એટલું બધું વિકસી રહ્યું છે પ્રવાસન તો આજનો જમાનો ઇકો ટુરિઝમનો છે એટલા બધા વિદેશથી અને ભારતીય પ્રવાસીઓ ત્યાં આવે છે તો આ લોકોને ટ્રેનિંગ પણ એટલી જ જરૂરી છે એટલે અમે આ યુથ અવેરનેસ ક્લબ શરૂ કરી જે ત્રીજું પાસું છે કોન્ઝર્વેશન એજ્યુકેશનનું જે આપણે પહેલાં બે જે જોયા એ સ્કૂલ અને યુવા વર્ગ સાથે છે જે ત્રીજું પાસું જે છે એ છે ટીચર ટ્રેનિંગ વર્કશોપ્સ તો શિક્ષકો તો આમાં પાયાની ભૂમિકા ભજવે છે એટલે કોઈ પણ કામ જો વિદ્યાર્થીઓ સાથે સારી રીતે કરવું હોય શાળાઓ સાથે બરાબર રીતે કરવું હોય તો જ્યાં સુધી શિક્ષકો ઓરિએન્ટ અને ટ્રેન ન થાય ત્યાં સુધી આ કામ અમારું પૂરેપૂરું સફળતા પ્રાપ્ત ન કરી શકે એટલે અમે શિક્ષકોની ઘણી બધી વર્કશોપ્સ કરી કે જેમાં આ શિક્ષકોને પર્યાવરણ શિક્ષણ બાબતે ઓરિયન્ટેશન અને ટ્રેનિંગ આપ્યા અને એના કારણે એ લોકો વધારે સક્ષમ બન્યા એમની કેપેસિટી બિલ્ડ થઈ અને હવે એ લોકો બહુ જ સક્રિય રીતે આ બધા કાર્યક્રમોમાં અમારી સાથે જોડાય છે અને ફાઇનલી મેં આગળ કહ્યું એમ કે જે યુવા વર્ગ છે એને અમે નેચર ઇન્ટરપ્રિટેશનની ટ્રેનિંગ આપી એટલે કે કોઈપણ પ્રવાસી ત્યાં આવે ત્યારે ત્યાંના સ્થાનિક પર્યાવરણ વિશે કંઈક જાણવા માગતો હોય તો એને આ જે સ્થાનિક માણસ છે જે યુવા છે એ કેવી રીતે એને સમજાવી શકે તો આની અમે ટ્રેનિંગ આપી એને સિસ્ટમેટિક રીતે કેવી રીતે નેચર ટ્રેલ કન્ડક્ટ કરવો કે કોઈ પણ પ્રકૃતિ પથ ઉપર